નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ કપાસના ભાવ વિશે. કપાસના ભાવ વધશે કે નહીં, તો વધશે તો ક્યારે વધશે તેના વિશે જાણીશું આજના વિડીયોમાં. ખેડૂતોને કપાસ રાખવો જોઈએ કે વેચી દેવો? કપાસના ભાવ આગળ વધશે કે નહીં? ઘણા બધા ખેડૂત એવા છે કે ગયા વર્ષનો કપાસ પણ હજુ લગીન સાચવીને રાખ્યો છે. સારા ભાવ મળવાના કારણે હજુ ઘણા બધા એવા ખેડૂત છે સારા ભાવ લેવાના કારણે કે કપાસ ઘરમાં સાચવીને રાખ્યો છે. ગયા વર્ષનો કપાસ તો ભેગો કર્યો છે, પણ ખેડૂતોએ આ વર્ષનો કપાસ પણ ભેગો કર્યો છે. એવા ખેડૂત જાણવા માગે છે કે આગળ કપાસના ભાવ ચડશે કે નહીં, ખેડૂતને કપાસનો ભાવ સારો મળશે કે નહીં. ઘણા બધા ખેડૂતનું એવું માનવું છે કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવ વધારવા જોઈએ, કારણ કે આ વર્ષે ખેડૂતને કપાસના પાકમાં ઘણો બધો ખર્ચો લાગી ગયો છે. અત્યારે ભાવની વાત કરીએ તો 1200 થી 1400 રૂપિયા ખેડૂતને ભાવ મળી રહ્યો છે. તેમાં ખેડૂતને પોતાનો ખર્ચો પણ વળતર મળે તેમ લાગતો નથી, કારણ કે આ વર્ષે ખેડૂતને ખર્ચો કપાસના પાકમાં બહુ લાગી ગયો છે. દવાનો ગણીએ કે ખાતરનો ગણીએ કે મજૂરી ગણીએ, તો આ વર્ષે ખેડૂતને કપાસના પાકમાં ખર્ચો પણ વળે તેમ લાગતું નથી. કપાસના ભાવ જો થોડાક ખેડૂતને સારા મળે તો ખર્ચો વળે તેવું લાગી રહ્યું છે. તો કેન્દ્ર સરકારે ટેકાના ભાવ વધારવા જોઈએ, કંઈક નિર્ણય લેવો જોઈએ એવું ખેડૂતનું માનવું છે. ઘણા બધા ખેડૂતનું કહેવું છે કે આ વર્ષે કપાસ રાખવો જોઈએ કે દઈ દેવો જોઈએ, કપાસના ભાવ આગળ વધશે કે નહીં, વેપારીઓનું શું કહેવું છે તે આપણે મિત્રો જાણીશું. વેપારીઓનું માનીએ તો વેપારીઓનું હાલ એવું કહેવું છે કે કપાસના ભાવ હાલ સુધરે તેવું લાગતું નથી. કપાસની આવક જો માર્કેટ યાર્ડમાં ઓછી થાય તો કપાસના બજારમાં હલચલ જોવા મળશે. કપાસની અછત જો માર્કેટમાં જોવા મળે તો કપાસના ભાવ ચડી શકે છે. જીનિંગ મિલો જો કપાસની અઢળક ખરીદી કરે તો કપાસના ભાવમાં સુધારો આવી શકે છે. ત્યાં સુધી કપાસના બજાર સુધરવાની કોઈ પણ શક્યતા ન. ગમે તે વસ્તુના ખેડૂતને સારા ભાવ મળે તો માર્કેટમાં તેની અછત ઉત્પાદન ઓછું જોવા મળે તો તે વસ્તુના ભાવ ખેડૂતને સારા મળતા હોય છે. કપાસની વાત કરીએ તો ગયા વર્ષે કપાસનું ઉત્પાદન બહુ વધ્યું હતું, તેના કારણે કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. આ વર્ષે પણ કપાસનું ઉત્પાદન એટલું બધું છે કે કપાસના ભાવમાં કોઈ પણ હલચલ જોવા મળતી નથી. ગમે તે વસ્તુના ખેડૂતને સારા ભાવ મળતા હોય તો માર્કેટમાં તેની અછત અને ઉત્પાદન ઓછું થયું હોય તો ખેડૂતને કોઈ પણ વસ્તુના સારા ભાવ મળી શકે. જય હિન્દ, જય કિસાન. તમને મિત્રો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂરથી કરો.